આ ચૂંટણી લોકશાહીની નથી, એટલે આ ચૂંટણી લોકશાહીની નથી, ડરાવવાની છે, ધમકાવવાની છે, બીવડાવવાની છે. અમારો પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, એની 65 વર્ષની ઉંમર છે. રાજકારણમાં એક પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ અરજી નથી. એના બાપા રાજનીતિમાં, એમના દાદા રાજનીતિમાં, જગદીશ ઠાકોર 67 વર્ષથી ધારાસભ્ય, સંગઠન, લોકસભા, ગુજરાતનો પ્રમુખ અને CWC બેઠો છે. આખા પરિવારમાં એક અરજી પોલીસ સ્ટેશનમાં નથી. અને હામેનો પ્રમુખ જો 108 ગુના વાળો બેઠો છે. આ દિલ્હીમાં જે સુલતાન બેઠો છે એનો ડોળો આદિવાસીઓની જમીન ઉપર છે, આદિવાસીઓની જમીન ઉપર. આ દેશના મૂળ માલિકો અને આ દેશના બાપ જે છે એ આદિવાસીઓને આ દેશમાં ગુલામ બનાવવાના છે, એની આ ચૂંટણી છે. તમ કહી દેજો જેમ કહેવાનું હોય. ની યે હમારા વર્કર બેઠા હૈ, યે છોટા ઉદેપુર નહીં, પૂરે હિન્દુસ્તાન કે ગુંડો કો લેકે આ જાઓ, હમ ડરને વાલે નહીં. આ દેશને ગુલામ થતો બંધ કરવા માટે આ ચૂંટણી લડવાની છે. એ દિલ્હીના સુલતાનને કહો કે અલ્યા તમે તો દિલ્હીની કોંગ્રેસના બેંકના ખાતા બંધ કર્યા અને તમારી માએ 125 સૂટ ખાધી હોય તો આના ખાતા બંધ કરી દેજો. છઠ્ઠીનો દાવણ હાથમાં ના બતાડી દઈએ તો અમારી જણવા વાણીને ફટકે દે. ભાજપ તારે જેમ આવું એમ આવજે, જરાય શરમ ના રાખતું. તું જેવી અદામાં ચૂંટણી લડવા માંગતો હોય એવી અદામાં અમે ચૂંટણી લડવા તૈયાર છીએ. તારી એક આંખ ટેડી, તમારી બે ટેડી. આ ચૂંટણી આખા દેશમાં તમે લખી રાખો. પેલા બુમો પાડો છે 400 પાર 5 લાખ. મુખ્યમંત્રીના બંગલે આખી રાત જખમારવા જાગો છું. શું બોલ્યા એ જે રાજકોટ આજે ફોર્મ ભરે છે કે અંગ્રેજોના જમાનામાં રાજા મહારાજાઓએ અંગ્રેજો જોડે રોટી બેટીનો વ્યવહાર કર્યો. એક ક્ષત્રિયો બેઠા છે, બક્ષીપતના આગેવાનો બેઠા છે. તમારે ડાંગમાં આજે આદિવાસી રાજાનો વરઘોડો નાખ્યો છે તો રાજા એકલા ક્ષત્રિયો જ હતા? આદિવાસી હતા, પાટીદાર હતા, બ્રાહ્મણો હતા, બીજા રાજ્યોમાં 18 આલમના લોકો રાજાઓ હતા. એકલા ગુજરાતના રાજા મહારાજાને ગાળ નથી બોલી. અલ્યા કદાચ તમે આદમીને, પુરુષને અને ભાઈને ગાળ બોલી હોય તો અમે જતી કરીએ, તે અમારી મા બહેન સામે ગાળ બોલી છે. અને એક કોમ ઉપર નહીં, એકલા રાજપૂત નહીં, જે સમાધાન રાજા મહારાજાઓ હતા એ બધાની દીકરીને બહેન ઉપર ગાળ બોલી છે. બેટી તલાક આય હાથ તારીખે આય. સમાધાનો માટે તૂટીને મરી જશે. પણ આ તો રાવણનો અહંકાર છે, આ તો રાજા કંસનો અહંકાર છે, આ તો દુર્યોધનનો અહંકાર છે. માગી માગી ક્ષત્રિયો એટલું માગે છે કે અલ્યા 562 રજવાડા અમે રમતા રમતા આપી દીધા, ના દેશને એક બનાવી દીધો, તું એક ટિકિટ તો મેલ. આટલું જ માગે છે મહારાજાઓ, આટલું જ માગે છે ક્ષત્રિય સમાજ, આટલું જ માગે છે કે હક છોડ. દુર્યોધન ને ભગવાન કૃષ્ણ કહેવા ગયા હતા, હે દુર્યોધન તારી ગાય છું, આ 5 પાંડવોને 5 ગામ આપી દે, સમાધાન થઈ જશે, 5 ગામમાં 5 પાંડવો રહેશે, આપણે યુદ્ધ નથી કરવું.
સુખરામભાઈ દાડે દુર્યોધન નો અહંકાર હતો. પાંચ ગામ નહીં, પાંચ સોય મુકાય એટલી જગ્યા નહીં. એ દિવસે રાવણ નો અહંકાર હતો. અને આજે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને 108 કેસ વાળા નો અહંકાર છે. રૂપાલા ભરશે 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 થાય બેટા, આ હાથ ની અમે બતાવીશું. આ એક સમાજ ની લડાઈ નથી. પાટીદાર 14 છોકરાઓને મારી નાખ્યા, આદિવાસીઓની જમીન લઈ લીધી, સમાજના આગેવાને વસ્તી વચ્ચે ખાઈ ઉભી કરી નાખી, દલિત સમાજની અનામત ખતમ કરવાની વાત કરી, 2002 માં મુસ્લિમોને આ દેશમાંથી ખતમ કરવાની વાત કરી. વાઘ લોહી ચાખી ગયો છે, અને લોહી ચાખેલા વાઘને 7 તારીખ સુધીમાં દોડાઈ દોડાઈ ભૂખ્યો રાખી અત્યારથી નહીં ગળું દબાવી પતાવવાનો. આ લડાઈ બાજકીઓની સામે છે, ખોટા લોકોની સામે છે, દુર્યોધન અને રાવણની ઓલાદો સામે છે, અને તાકાતથી દમથી લડાઈ લડીશું. એ જ વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.